મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 18 સપ્ટેમ્બર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો સામે પ્રચંડ જનાક્રોશ હતો. આ મુદ્દે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી RC ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે નવા નિયમોની અમલવારી 15 ઓક્ટોબર સુધી મોકૂફ રાખવાની ઘોષણા કરી છે. આ દરમિયાન નવા 900 PUC સેન્ટર ખોલવામાં આવશે. 15 ઓક્ટોબર સુધી હેલ્મેટ પહેરવી પણ ફરજિયાત નથી. ટુ વ્હીલરની નવી ખરીદી પર ISI માર્કવાળું હેલ્મેટ ફ્રી મળશે. આ ઘોષણા થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 15 સપ્ટેમ્બર છે તો 15 ઓક્ટોબર સુધી એની મુદત લંબાવવા માટે આજે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં કેબિનેટમાં ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે, જે હું ગુજરાતના પ્રજાજનોને જેનાથી અવગત કરાવું છું. કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે અગત્યની જાહેરાત કરી છે. દેશના 11,52,000 રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. આ નિર્ણયથી રેલવે પર કુલ 2,024 કરોડનો આર્થિક બોજો પડશે. સરકારના એલાનથી રેલવે કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મહત્વની જાહેરાત કરી છે. તેમણે ભારતમાં ઈ સિગરેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કર્યો છે. એટલે કે ઈ સિગરેટના ઉત્પાદન, આયાત, નિકાસ, વેચાણ, વિતરણ કે પછી જાહેરાત ગેરકાયદે ગણાશે. પ્રથમ વખત નિયમ ભંગ બદલ 1 વર્ષની સજા તથા 1,00,000નો દંડ થઈ શકે છે. તેમજ બીજી વખત નિયમ ભંગ બદલ 3,00,000નો દંડ તથા 5 વર્ષની સજા થઈ શકે છે. જામ્યુકો તથા પોલીસ દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી છે, જે જાહેરમાં લઘુ શંકા કરનારને પકડીને દંડ કરશે. શહેરમાં જાહેર યુરિનલની પૂરતી વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં નાગરિકોને દંડિત કરવા કેટલા અંશે યોગ્ય છે એવા સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની હાલત કફોડી છે. પ્રવાસી શિક્ષકોને છેલ્લા 4 મહિનાથી પગાર ચૂકવાયો નથી. આ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કોલેજોમાં એડમિશન માટે ધોરણ 12ની ટકાવારી ધ્યાને લેવાતી હોય છે. આ માટે કટ ઓફ સિસ્ટમ અમલી છે, પરંતુ HRD મિનિસ્ટ્રીએ આ સિસ્ટમ બંધ કરવાની ઘોષણા કરી છે. હવે કોમન ટેસ્ટ દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.